નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રાકેશ ભાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં આવતો ફિફ્થ સેમિસ્ટરનો સબ્જેક્ટ ડબલ્યુસીસી પાર્ટ સેવનની અંદર મિત્રો અત્યાર સુધી આપણે છ પાર્ટના અલગ અલગ લેક્ચર્સ બનાવેલા છે હજુ જો ના નિહાળ્યા હોય તો ફરીથી નિહાળી લેજો તો આગળથી આગળ તમને ભણવામાં બહુ જ મજા આવશે ઇન્ટરેસ્ટ આવશે અને સમજણ શક્તિમાં વધારો થશે મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે અ ઇલેટ્રિકલની સિસ્ટમ્સ ભણ્યા સપ્લાય સિસ્ટમ્સ ટ્રી પદ્ધતિ અને લૂપિંગ પદ્ધતિ અને એના કનેક્શન કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આપણે જાણ્યું આ લેક્ચરની અંદર મેઇન આપણે ભણવાનું છે ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ વિશે કારણ કે બહુ જ અગત્યનો સબ્જેક્ટ છે કે અત્યારે કોઈ ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરવી હોય તો નોર્મલ પ્રેક્ટિકલ રીતે તો બધા ને વાયર્સમેનને ને બધું આવડતું જ હોય છે પણ એક ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ ઉપરથી આપણને સંપૂર્ણ ખ્યાલ પડવો બરાબર છે કોઈક આપણે કામ રાખવું છે તો એને કઈ રીતે આપણે પૂરું પાડશું તો એનો મેઇન જે ટાર્ગેટ હશે ને પહેલું એ શું છે ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ હશે કે ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ જો આપણને સરખી રીતે સમજણ પડી જાય તો કઈ રીતે કામ કરવાનું છે અને શું કરવાનું છે ને સંપૂર્ણ માહિતી મળી શકે છે કારણ કે આપણને ક્યારેક જ્યારે ડિઝાઇન મળે છે ને સૌ તો એનો પહેલો સ્ટેપ શું હોય છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ ડાયાગ્રામ બરાબર છે આ વાયરિંગ ડાયાગ્રામ ઉપરથી આપણે એસ્ટિમેશન લગાવી શકીએ છીએ અને એનું કોસ્ટિંગ લગાવી શકીએ છીએ બરાબર છે એટલે ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ સમજવા બહુ જ જરૂરી છે એને કઈ રીતે ડ્રો કરવામાં આવે છે અને કઈ કઈ મેથડ્સ છે એના વિશે આપણે અહીંયા ખ્યાલ લઈશું તો ડાયાગ્રામ્સ જે છે ને એ અલગ અલગ પ્રકારના હોય છે એક તો છે સર્કિટ ડાયાગ્રામ બરાબર છે એક છે સર્કિટ ડાયાગ્રામ અને એને જ સ્કેમેટિક ડાયાગ્રામ એનો બને છે અને આ બધા ઉપરથી એનો વાયરિંગ ડાયાગ્રામ બનતો હોય છે એટલે અલગ અલગ પ્રકારના ડાયાગ્રામ છે સર્કિટ ડાયાગ્રામ સ્કેમેટિક ડાયાગ્રામ અને વાયરિંગ ડાયાગ્રામ એની અંદર પણ વાયરિંગ ડાયાગ્રામ છે એ મલ્ટી વાયરિંગ અને સિંગલ લાઇન ડાયાગ્રામ આમ અલગ અલગ દર દર્શાવવા માટેની આ બધી રીતો છે એનામાં જો આપણે વાત કરીએ કે સિંગલ એન્ડ ડાયગ્રામ છે તો સિંગલ એન્ડ ડાયગ્રામની મદદથી આપણે ડાયરેક્ટ એ જાણી શકીએ કે કોસ્ટિંગ લગાવવું હોય કે પાઇપની જરૂર કેટલી પડશે એ બધું છે અને સર્કિટ ડાયગ્રામની મદદથી કઈ જગ્યાએ કયા કયા એપ્લાયન્સીસ લાગવાના છે એના માટે કઈ કઈ જગ્યાએના સ્વિચ બોર્ડ એટલે કે કયા કેવા કેવા પ્રકારના સ્વિચ બોર્ડ છે એની માહિતી આપણને મળે છે બરાબર છે તો ડિટેલમાં આપણે સમજીએ સર્કિટ ડાયાગ્રામ અને એના સ્કીમેટિક ડાયાગ્રામ તો સૌ પ્રથમ એનામાં ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આપણે સમજીશું પહેલાં કારણ કે એને ડ્રો કરતાં પહેલાં એ સમજવા બહુ જ જરૂરી છે કારણ કે એને ડ્રો કરવાની આ એક ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે છે એનામાં લખેલું છે કે આવી જ પદ્ધતિથી આપણે ડ્રો કરી અને સમજી શકીએ છીએ તેમાંનો પહેલો મુદ્દો છે કે સપ્લાય લાઇન હોય ને એ હંમેશા હોરિજોન્ટલ દિશામાં દોરવાની છે સપ્લાય લાઇનનો મતલબ કેવો કે સપોઝ આપણે અહીંયા ફેઝ વાયર આવે છે તો એને આવી રીતે ડ્રો કરવાનો લાઈન બરાબર એટલે કે સમાંતર લાઈન હવે જ્યારે ફેઝ અહીંયાથી આવતો હોય ને આવી રીતે સપ્લાય લાઈન આમ નહીં બતાવવાની બરાબર છે આ બતાવવાની રીત કેવી છે ખોટી છે એટલે હંમેશા સપ્લાય લાઈન કેવી રીતે બતાવવાની હોરિજન્ટલ લાઈન બતાવવાની બરાબર અને સર્કિટના બીજા જોડાણોને કેવા બતાવવાના વર્ટિકલ બતાવવાના હવે ધારો કે મારે એક લેમ્પ ચાલુ કરવો છે મારે એક લેમ્પ ચાલુ કરવો છે અહીંયા એક લેમ્પ લાગેલો છે હવે આને મારે સપ્લાય દેવો હોય તો શું જરૂરી છે આપણને તો એક ફેઝની જરૂર પડે તો ફેઝને હંમેશા સપ્લાય આવી રીતે આવવા દેવાનો ધારો કે અહીંયા એક સ્વિચ રાખી દીધી આપે બરાબર છે અહીંયા સ્વિચ રાખી દીધી ને આ ફેઝ વાયર ચાલો ગયો લેમ્પમાં આ સ્વીચને જ્યારે ક્લોઝ કરશું ત્યારે આપણને સપ્લાય ફેઝમાં જશે અને અહીંયાથી આપી દીધો એ ન્યુટ્રલ આપી દીધો એટલે આ જે આવી આવીને સપ્લાયની લાઈન એ હંમેશા હોરીજોન્ટલ આપવાની બરાબર છે સમાંતર અને જ્યારે બીજા બધા કનેક્શન છે કે ધારો કે લેમ્પને લઈ જવું તો આપણે ક્યાં લઈ ગયા પાછા ઉપરની દિશામાં લઈ ગયા એટલે કે બીજા જે કનેક્શનો કરવાના હોય ને એ બધા ક્યાં કરવાના તો વર્ટિકલ ડાયરેક્શનમાં કરવાના બરાબર છે આ પહેલો મુદ્દો થઈ ગયો પછી બીજો મુદ્દો છે કે સ્વિચ પુશ બટન કોન્ટેક્ટ વગેરેને ઓફ સ્થિતિમાં રાખવા એટલે આપણે વાત કરી કે ધારો કે આ એક લેમ્પ ચાલુ કર્યો બરાબર છે અહીંયા ન્યૂટ્રલ આપ્યો અહીંયાથી ફેઝ આપી દીધો આ સ્વીચ આવી ગઈ બરાબર છે તો આપણે અત્યારે કેમ કર્યું સ્વિચને હંમેશા શું કર્યું ઓફ કન્ડિશનમાં રાખ્યું હવે આ સ્વિચને છે ને આપણને ક્યારે પણ ક્લોઝ કન્ડિશનમાં મૂકવી નહીં એનો ખાસ ધ્યાન રાખવાનો એટલે સર્કિટ ડાયાગ્રામ જ્યારે આપણે ડ્રો કરતા હોઈએ ત્યારે સ્વિચને હંમેશા ઓપન સર્કિટ કન્ડિશનમાં રાખવાની છે બરાબર છે પછી હવે નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ ત્રીજો મુદ્દો સ્વીચ કોન્ટેક રિલે વગેરેને એવી રીતે દર્શાવી જેથી ઓપરેટ થાય ત્યારે તેની મુવમેન્ટ કેવી હોવી જોઈએ ડાબેથી જમણી બાજુએ ઓકે આ ફેઝ વાયર આવે છે તો આ ક્યાંથી આવ્યો ડાબી બાજુથી આવ્યો અને જમણી બાજુ જાય છે એટલે ક્યારે સ્વિચ એવી ના હોવી જોઈએ કે આ બાજુથી આવે આવી રીતે સ્વીચ હોય આ જે સ્વીચ દર્શાવવાની રીત છે ને આ ખોટી છે બરાબર આ રીત દર્શાવવાની સાચી છે કે હંમેશા ડાબી બાજુથી સપ્લાય આવે અને જમણી બાજુ એનો જાય એટલે હંમેશા ધ્યાન રાખીશું મિત્રો કે જ્યારે સ્વિચની ડિઝાઇન કરીએ આપણે ત્યારે ડાબી બાજુથી આવે અને જમણી બાજુએ સપ્લાય જાય એવી રીતનું આપણે બનાવવાનું છે પછી સિકવન્સીયલ ઓપરેશનની જો વાત કરીએ કે સૌ પ્રથમ ધારો કે આ લેમ્પ ચાલુ થવો જોઈએ પછીનો આ લેમ્પ ચાલુ થવો જોઈએ તો એનું ડાયરેક્શન જે છે ને તે કેવી કે પ્રથમ જે આપણે ડ્રો કરતા હોય ને એ પહેલી ચાલુ થાય પછી બીજી ચાલુ થાય એટલે જે સિકવન્સ હોય તે બરાબર છે ધારો કે એમ વાત કરી કે આ પહેલો સ્ટેપ છે આ બીજો સ્ટેપ છે તો એવું નહીં કરવાનું કે ફેઝ નો ડાયરેક્ટ વાયર પેલો બીજામાં ગયો પછી અહીંયાથી લુપિંગ પહેલામાં કર્યું એવું ક્યારે નહીં કરવાનું બરાબર છે ધારો કે આપણે વાત કરીએ કે આ બે સ્વિચ છે હવે આ જે છે એક ટ્યુબલાઇટમાં જાય છે અહીંયા આપણે ફેઝને આપણે લૂપ કરી દીધા અહીંયા શું કર્યું આપણે કહેવાય લૂપ કર્યું ને આ જે છે ને એ લેમ્પમાં જાય છે આ ટ્યુબલાઇટમાં જાય છે આ લેમ્પમાં જાય છે તો હવે પહેલું ઓપરેશન ધારો કે આપણે આ ટીનું કરવું હોય ને તો શું કરવાનું ફેઝ વાયર અહીંયાથી લઈ આવી ને અહીંયા નહીં આપવાનું કામ તો એ જ થવાનું છે પણ વાયરિંગ પદ્ધતિમાં આવું નથી હોતું આની જગ્યાએ આપણને શું કરવાનું ડાયરેક્ટ ફેઝને પહેલી સ્વિચમાં લેવાનું ત્યાંથી ડાયરેક્ટ લૂંટ જશે એટલે આવું કરવામાં નથી આવતું એનું ખાસ ધ્યાન રાખશું આપણે પછી બંને ત્યાં સુધી વાયરિંગ ડાયાગ્રામની અંદર ક્રોસિંગ ના થાય ને એવું કરવાનું બરાબર ઘણી વાર કેવું થાય આપણે વાયરિંગ બનાવતા હોય ને ત્યારે ખ્યાલ ન પડતો હોય અને સ્વિચ વાયરને ધારો કે અહીંયાથી આમ જઈ દઈને અહીંયાથી જવા દેવાનું તો અહીંયા શું થાય છે ક્રોસ થાય તો આવું ના બનવું જોઈએ બરાબર છે તો હવે જેટલા પણ પોઈન્ટ્સ આગળ જોયા એને ફરીથી આપણે આ ફિગરની અંદર જોઈશું સર્કિટ ડાયાગ્રામ આપેલો છે એક સ્વિચ જોશો તમે તો ક્યાં આપેલી છે ફેઝની અંદર અને હોરિજોન્ટલ એનો સપ્લાય આપેલો છે ન્યૂટ્રલ પણ હોરીજોન્ટલ આપેલો છે બાકી જો વાત કરીએ તો જે ઇક્વિપમેન્ટને જે સપ્લાય આપવાનો છે એ કઈ બાજુ આપેલો છે વર્ટિકલ સપ્લાય આપેલો છે સ્વિચો હંમેશા કેવી રાખેલી છે ઓન કન્ડિશનમાં છે બરાબર છે એટલે બધા પોઈન્ટનો તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર સ્વિચને ઓપન રાખવાની સપ્લાય જે છે તેને ઓરિજોન્ટલ આપવાનો બાકી બધા જોડાણો કેવા આપવાના વર્ટિકલ આપવાના આ જે છે તે શું છે ફેન માટેનું રેગ્યુલેટર જે હંમેશા સ્વિચ પછી ફેઝ વાયરમાં લાગતું હોય છે હવે વાયરિંગ ડાયાગ્રામ પણ અલગ અલગ નામમાં ખ્યાલ રાખજો મિત્રો આગળ જે જોઈએ આપણે સર્કિટ ડાયાગ્રામ હવે એનો વાયરિંગ ડાયાગ્રામ કે વાયર્સ ક્યાં ક્યાંથી જવાના છે સર્કિટ ડાયાગ્રામ અને વાયરિંગ ડાયાગ્રામમાં ઘણો ફેરફાર નથી બરાબર છે ફક્ત વાયરિંગ ડાયાગ્રામમાં જો મલ્ટી લાઇન અને સિંગલ લાઇન છે એનામાં ફેરફાર થશે બરાબર છે વાયરિંગ ડાયાગ્રામમાં જોશો તો તમે બધું એક ભેગું બતાવેલું છે અહીંયા ફેઝ અને ન્યૂટ્રલ ફેઝ જે છે એ સ્વિચમાં જશે સ્વિચમાંથી ઇક્વિપમેન્ટની અંદર અને ન્યુટ્રલ જે છે એ ડાયરેક્ટ બધા ઇક્વિપમેન્ટમાં લૂપિંગ કરેલો હશે ફેઝ વાયરને લૂપિંગ કરેલો છે ક્યાં સ્વિચ બોર્ડની અંદર લૂપિંગ કરેલો છે બરાબર છે અને હરેક સ્વિચનું ઓપરેશનનો જે એન્ડ થાય છે તે એના ઇક્વિપમેન્ટ પાસે જાય છે બરાબર છે તો આનો ખાસ ધ્યાન રાખીશું જેમ આપણે ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરી સિમિલર જ વાયરિંગ ડાયગ્રામ છે એનો આ જે થઈ ગયો ને એ લાઇન થઈ મલ્ટી લાઈનમાં કેવું છે કે ન્યૂટ્રલે બતાવ્યો છે ફેઝે બતાવ્યો છે આમ અલગ અલગ બતાવેલું છે હવે જો સપોઝ આને કમ્બાઈન્ડ એક ફોર્મમાં બતાવવું હોય સિંગલ લાઇન ડાયગ્રામમાં તો આપણે આવી રીતે બતાવી શકીએ આના મદદથી શું થાય આપણને કે ટોટલ જે ધારો કે કેસિંગ કેપિંગ કરેલી હોય વાયરિંગ કે પીવીસી કેપ કન્ડક્ટ કરેલી હોય તો આ સમજી લો આપણો પાઇપ જ છે બરાબર આ પાઇપ છે ને પાઇપની અંદર આપણને જે બેસાડવાનો છે એ વાયરિંગ કઈ છે તો આપણી આ વાયરિંગ છે બરાબર આ જે છે એ સમજી લો આપણે પાઇપ છે બધા આ પાઇપ આવી રીતે જાય છે ને એક અહીંયા જાય છે અને એને જ આપણે અહીંયા બધી વાયરિંગો બેસાડવાની છે બરાબર છે આવી રીતે સમજજો એટલે આપણે અલગ અલગ વાયરિંગનો ઉપયોગ જે છે ને એ ને કોસ્ટિંગ માટે આવી રીતે થતો હોય છે અહીંયા જોઈએ આપણે સપ્લાય આવ્યો આ લેમ્પ હોલ્ડર છે નીચે સબ ડિસ્ટ્રીબ્યુશન બોક્સ અહીંયાથી ઇક્વિપમેન્ટની અંદર સપ્લાય જાય છે હકીકતમાં આ પાઇપની અંદર છે ને બધા વાયર્સ હશે ને વાયરનો ખ્યાલ જે હશે તમને એ વાયરનો ખ્યાલ તમને આ મલ્ટીલાઇન ડાયાગ્રામ ઉપરથી મળશે ઓકે તો અલગ અલગ ડાયાગ્રામ ઉપરથી આપણને અલગ અલગ માહિતી મળી શકે છે બરાબર છે હવે વિવિધ પ્રકારના લાઇટનિંગના પરિપથો આપણે સમજીએ કે અલગ અલગ પ્રકારના પરિપથો કે કઈ કઈ રીતે આપણે વાયરિંગ્સ કરી છે લાઇટનિંગના પરિપથો છે એટલે આ લાઇટનિંગ સર્કિટ છે એટલે કોઈ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય આગળ જે ભણ્યા આપણે ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમ ભણ્યા ટ્રી અને લૂપ ઓકે આગળ અત્યારે જે આપણે લેક્ચર ભણ્યા અહીંયા આગળના જે બધા ટોપિક્સ જોયા એ શું છે વાયરિંગ ડાયાગ્રામ વિશેનો ખ્યાલ છે કે કયા કયા ડાયાગ્રામ્સ હોય છે એમાં સર્કિટ ડાયાગ્રામ પણ હોય છે સિંગલ લાઇન ડાયાગ્રામ મલ્ટી લાઇન ડાયાગ્રામ આ બધા અલગ અલગ ડાયાગ્રામ્સ ભણ્યા છીએ આપણે હવે જે આપણે ભણવાનું છે તે અલગ અલગ રીતે નિયંત્રણ કરવું હોય ધારો કે લેમ્પને અલગ અલગ રીતે નિયંત્રણ કરવું છે ઉપયોગની દૃષ્ટિએ એના માટેના લાઇટનિંગ માટેની સરકિટો છે બરાબર છે ત્યાં પહેલી જ સરકિટ વિશે આપણે ભણીએ તો કઈ છે એક સિંગલ વે સ્વિચ છે અને એ વડે શું કરવાનું છે લેમ્પનું ઓપરેશન આ સિમ્પલ છે આપણા ઘરની અંદર સૌથી વધારે પડતી વાયરિંગ આના પ્રમાણે થયેલી હોય છે કે ધારો કે આ લેમ્પ આપેલો છે આ લેમ્પને એક જગ્યાએથી એક સ્વીચની રીતે આપણને ઉપયોગ કરવો હોય બરાબર છે તો કઈ રીતે કરવો તો હંમેશા આપણે ખાસ ધ્યાન રાખીશું સપ્લાયને કેવી રીતે આપશું હોરિજોન્ટલ અહીંયા સ્વીચ આપેલી છે જેને ઓપન રાખવાની છે હંમેશા સ્વિચમાંથી સપ્લાય લેમ્પમાં જશે અને ન્યુટ્રલને ડાયરેક્ટ લેમ્પમાં આપી દેવાનું જ્યારે સ્વિચને એસને ક્લોઝ કરવામાં આવશે ત્યારે લેમ્પ કેવો થશે પ્રકાશિત થશે ઓકે સિમ્પલ કનેક્શન થઈ ગયું એનો વાયરિંગ ડાયાગ્રામ થઈ ગયો એનો ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ થઈ ગયો બંને આપણે આ સમજી ગયા બરાબર છે તો આ સિમ્પલ કનેક્શન છે આનામાં કોઈ કન્ફ્યુઝન જેવું છે જ નહીં બીજો આપણે પ્રકાર ભણી બે સિંગલ સ્વિચ વડે બે લેમ્પનું કનેક્શન ધારો કે બે સ્વિચો છે આપણી પાસે ટુ લેમ્પ્સ કંટ્રોલ બાય ટુ સ્વિચ આપણી પાસે આ બે લેમ્પ છે અને બે સ્વિચ છે તો સ્વિચને હંમેશા હોરિજન્ટલ આપી અને સ્વિચની અંદર આપવાની અને આની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો ફિગરમાં ખોટું છે કે સ્વિચને કેવી કરેલી છે ક્લોઝ કરેલી છે આપે પણ આવી રીતે ક્લોઝ કરવાનું નથી આપણને હંમેશા સ્વિચને ઓપન રાખવાની છે ખાસ ધ્યાન રાખજો પહેલી આર ફેઝ સપ્લાય આવી ગયો અહીંયા સ્વિચમાં અહીંયાથી લૂપ મારી દીધો બીજી સ્વિચમાં સ્વિચ એ ક્લોઝ કરશું ત્યારે લેમ્પની અંદર સપ્લાય જશે સ્વિચ બી ક્લોઝ કરશું તો બી લેમ્પની અંદર સપ્લાય જશે ન્યુટ્રલને ડિરેક્ટલી આપણે લૂપિંગ કરેલું છે એટલે બે લેમ્પનું ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ આવી રીતે તમે આ લેમ્પ છે એવી જગ્યાએ ટ્યુબલાઇટ હોય કે કોઈ બીજા એપ્લાયન્સીસ હોય એને પણ આવી જ રીતે સેમ કનેક્શન કરવાના છે જો ફેન હોય તો ખાસ ધ્યાન રાખવાનું છે કે ફેન આવે ત્યારે આ બંનેની વચ્ચે આપણને રેગ્યુલેટર રાખી દેવાનું છે બરાબર છે ફેઝની સિરીઝમાં રેગ્યુલેટર રાખી દેવાનું છે કારણ કે કરંટ જે છે એ હંમેશા ફેઝમાંથી જતું હોય છે ઓકે હવે જોઈએ બે સિંગલ વે સ્વિચ અને લેમ્પનું જોડાણ કે જેમાં શું કરવાનું છે લેમ્પ ચાલુ હોય તો જ બીજો લેમ્પ ચાલુ કે બંધ થાય એટલે કેવું કીધું છે આય ઉપયોગ હકીકતમાં ક્યાં અત્યારે ડોમેસ્ટિક લાઇનમાં કે ઇન્ડસ્ટ્રીયલમાં તમને થશે નહીં પણ સમજવા માટે છે ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ અને એની સર્કિટોને સમજવા માટે છે અને ઓપરેશન સમજવા માટે છે કે શું કીધું છે કે બે લેમ્પ રાખવાના છે અને બંને લેમ્પને શું કરવાનું છે બે સ્વિચો વડે ઓપરેટ કરવાની છે આ બે લેમ્પ છે અને બંને સ્વિચો વડે ઓપરેટ કરવાના છે અને એની કન્ડિશન કેવી થવી જોઈએ જ્યારે એક લેમ્પ ચાલુ થાય ત્યારે જ બીજો લેમ્પ ચાલુ કે બંધ થાય એટલે હવે જોજો આપણે શું કરવાનું છે જે આ ફેઝ આવ્યો ને એ આ સ્વિચમાંથી આવ્યો અને એક જ મિનિટ ફેઝનો સપ્લાય ક્યાં આવ્યો સ્વિચ વનમાં આવ્યો હવે સ્વિચ વન જો આપણે પ્રેસ કરશું તો શું થશે લેમ્પ વન જે છે એ પ્રકાશિત થશે હવે સ્વિચ વન જો આપણે ક્લોઝ જ હોય છે હંમેશા જો આ સ્વિચ વન જો હંમેશા ક્લોઝ હોય તો ક્યારે પણ સ્વિચ બી ઓન કરો કે ઓફ કરો આ લેમ્પ જે છે તે શું થશે બંધ જ કન્ડિશનમાં રહેશે હંમેશા કારણ કે આ જો ફેઝ તમારો જો ઓપન હોય અહીંયા જે આપણો આર ફેઝ આવે છે એ જો આ ઓપન રહેશે તો શું થશે સપ્લાય આગળ જવાનો જ નથી આ લાઇનની અંદર એટલે સ્વિચ બી ઓન કરો કે ઓફ કરો લેમ્પ કેવો રહેશે ઓફ જ રહેશે હવે આ કન્ડિશન આપણી ફૂલફિલ થાય છે અહીંયા કે સ્વિચ વન જ્યારે ક્લોઝ કરશું ત્યારે જ સ્વિચ બી જે છે એ ઓન કે ઓફ થઈ શકશે બરાબર છે એટલે આવી અલગ અલગ સર્કિટો ઘણી બધી આપણે બનાવી શકીએ છીએ બરાબર છે તો અત્યારે આ લેક્ચર આપણે અહીંયા જ પૂરું કરશું આ લેક્ચરની અંદર આપણે મેઇન ખ્યાલ શાનો લીધો છે તો સૌ પ્રથમ વાયરિંગ ડાયાગ્રામ તો વાયરિંગ ડાયાગ્રામને ડ્રો કરવાની પદ્ધતિઓ તો વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરવાની પદ્ધતિઓમાં મેઇન પોઈન્ટ્સ વિશે શું ખ્યાલ લીધો આપણે કે હંમેશા સપ્લાય જે છે તે કેવા લેવાના છે હોરિજોન્ટલ લેવાના બીજી બધી વાયરિંગ કેવી લેવાની છે વર્ટિકલ લેવાની છે સાથે સ્વિચને ફેઝ વાયરમાં જ હંમેશા જોડવાની અને સ્વિચને કેવી બતાવવાની હંમેશા ઓપન બતાવવાની બરાબર છે આ મેઇન ખાસ ધ્યાન રાખજો ક્રોસ કોઈ બી જગ્યાએ ના થાય એનો પૂર્ણ ખ્યાલ રાખી શકું અને સિકવન્સ કે પહેલો લેમ્પને ઓન કરવો છે ત્યાં ફેઝ પહેલો જાય બીજા લેમ્પને જે બીજું ઇક્વિપમેન્ટ ચાલે છે એને બીજો સપ્લાય અને પછી ત્રીજે સપ્લાય એટલે આપણે સિકવન્સને ખાસ ધ્યાન રાખીશું ફેઝને ક્યારેય ડિરેક્ટલી લઈ જઈશું નહીં આવી રીતે સરકી ડાયાગ્રામનો ખ્યાલ લીધો એના પછી એનો વાયરિંગ ડાયાગ્રામ જે છે તેના વિશે માહિતી લીધી એમાં મલ્ટી લાઇન અને સિંગલ લાઇન આમ આપણે બે ડાયાગ્રામ વિશે ભણ્યા અને આ વાયરિંગ ડાયાગ્રામની મદદથી પરિપથો કઈ રીતે બનાવશું આપણે એનો બેઝિક ખ્યાલ અત્યારે લીધો છે આવનારા લેક્ચરની અંદર આવી અલગ અલગ પ્રકારની બહુ જ અલગ અલગ પ્રકારની લાઇટનિંગ વાયરિંગ ડાયાગ્રામ વિશે આપણે ભણીશું બરાબર છે તો મિત્રો અત્યારનું જે આ બેઝિક ટોપિક છે કે વાયર્સને વાયરિંગ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવાના છે તે સિમ્પલ એક જ લેમ્પને એક સ્વિચની મદદથી કઈ રીતે કંટ્રોલ કરવો એને ફરીથી સમજી લેજો અને નિહાળી લેજો આ વિડીયોની અંદર કારણ કે આવનારા અલગ અલગ લેક્ચર્સની અંદર અલગ અલગ આપણે પરિપથો વિશે ભણવાનું છે ત્યાં સર્કિટ જે છે તે જટિલ બનતી જશે કારણ કે અત્યારે તો આપણે એક જ લેમ્પને ઓપરેટ કર્યો છે પછી અલગ અલગ સ્વિચોની મદદથી ત્રણ ચાર લેમ્પને ઓપરેટ કરવાના છે કે ધારો કે આ એક જ લેમ્પને આપણે ત્રણ જગ્યાએથી ધારો કે ઓપરેટ કરવા છે તો પણ આપણે કરી શકીએ છીએ પછી ગોડાઉનની વાયરિંગ કઈ રીતે કરવી બેડરૂમમાં ટુ વે કંટ્રોલ કેવી રીતે હોય છે કોરિડોરમાં કઈ રીતે આપણે વાયરિંગ કરીએ છીએ તેનો સંપૂર્ણ ખ્યાલ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લઈશું તો ફરી મળીશું મિત્રો પાર્ટ સેવનની અંદર હજુ પણ જો વિડીયો ના નિહાળ્યા હોય તો પાર્ટ વનથી કરી અને સિક્સ સુધી વિડીયો નિહાળવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં તમારું નામ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ